क्या तस दिया तननी। क्या वैराग न वचन क्या धाख न धननी। क्या दुब जानो द्रोह क्या सत्ता भजननी। क्या कपटी नो कोल क्या बुद्धि बेगमनी। क्या अनुभवी नो यरथ क्या सोबत सजननी। अलख खलक नो अनुभवी सकड़ सता छे आत्मा। दास सवे दिनता ग्रही समझी वाला निवात्मा। राजा हरिश्चंद्र वचने विचारणा। काशी नगर नी माई राम ओहो राजा हरिश्चंद्र वचने विचारणा। काशी नगर नी माई राम लई खड़क ने सती पर को क्या। लई खड़क ने सती पर को क्या। लई खड़क ने सती पर को क्या। प्यारे प्रभु ये पकड़ी थी माई राम। भक्ति पंथ कठिन मेरे भाई। भक्ति पंथ कठिन मेरे भाई। सगे सगाड़ साए संतों ने सेव्या। दरी टेक दिलड़ा नी माई राम। सगाड़ साए संतों ने सेव्या। सेठ सगाड़ साए संतों ने सेव्या। दिलड़ा नी माई राम। पुत्र वड़ू दे प्रसाद पिरसियो। पुत्र वड़ू दे प्रसाद पिरसियो। हे आये हरख नमाई प्रसाद पिरसियो। पुत्र वड़ू दी प्रसाद पिरसियो। Thank you.
यदि संत पधारा पासे नौती एक पाई राम समझ में घेर संत पधारा पासे नौती एक पाई राम सिर का बड़देव कहे सीर सौंपिया तेनी दास बड़देव कहे सीर सौंपिया तेनी वागी वैकुंठ वधाई राम तेनी वागी वैकुंठ वधाई भात का भोजन जमता मेवो द्राक्ष मिठायो दा बत्रीस भात का भोजन जमता मेवो द्राक्ष मिठायो सोइनर टुकड़ा चावन लाग्या वासी सज सवारुंदा फकीर भया राजा बलत मुखारुंदा पैदल चालन लागर पैदल ओइनर पैदल चालन लागा अदमन भार जो पाड़ूंगा कलिए कलियू म्यारूंदा फूलड़ा होंदी से जो बिछावता कलिए कलियू म्यारूंदा कोई नर गोदड़ी ओढ़न लाग्या
કોઈ નર ગોદળી ઓઢણ લાજા લાજા અતમણ બહાર જોયું પાડું કરી લે બંદગી સાચા સાહેબને મોલો પ્રેમ રવિરામ સોઈ અકડ પુરુષ હૈ મળિયા પીર જો અખાડો ત્યારે દુનિયામાં જેટ જેટલા મહાપુરુષો અવતારી પુરુષો યોગ ભ્રષ્ટ પુરુષો અને આ દુનિયામાં આવી કંઈક સાધના કરી, કંઈક સેવા કરી, કંઈક સમરણ કરી, કંઈક ભજન કરી, કંઈક તપ કરી, કંઈક યોગ ધ્યાન કરી, કંઈક એવા શુભ કર્મે જે મહાપુરુષો મહેનત કરી જ્યાં જ્યાં જે જે સ્થાન ઉપર ધ્યાન કરી ગયા, યોગ કરી ગયા, ભજન કરી ગયા, સિદ્ધિ મેળવી ગયા, તપ કરી ગયા, સેવા સમરણ કરી ગયા, કંઈ પણ એવા મહાપુરુષોએ નિર્માણ કરેલા જે અનુભવના પ્રવાહ, એ પ્રવાહની અંદર પોતાનું તન મન ધન સમર્પણ કરી જે કંઈ પ્રાપ્ત કરી ગયા એવા મહાપુરુષો એવા મહાપુરુષો
જે જે સ્થાન ઉપર પૂજનીય બન્યા એ પૂરા વિશ્વની અંદર એ ભૂમિ એ સ્થાન એની અંદર એવી કોઈ ગેબી અલૌકિક શક્તિ પ્રકાશે છે કે ક્યારેક ક્યારેક એ શક્તિઓ પ્રગટ થાય અને ક્યારેક ક્યારેક સુષુપ્ત અવસ્થામાં ઘણો સમય ગયા પછી પણ જે સ્થાન ઉપર જે ભૂમિ ઉપર જે ધરા ઉપર મહાપુરુષોએ જે કંઈ શ્રમણ સેવા ભજન સાધના કરી છે એ ભૂમિના દરેક ભૂમિના આગવા મહત્વ હોય છે. એવી ભજન ભૂમિ એવી તપો ભૂમિ બહુ કર્યા અને એ ભૂમિ ઉપર કોઈ પણ માનવ કંઈ જાણતો હોય ના જાણતો હોય તો પણ પોતાની શ્રદ્ધા વિશ્વાસ ધરી કંઈ પણ એવા સ્થાન ઉપર કોઈ બી પ્રકારનું શુભ કર્તવ્ય કરી જાય તો એનું જીવન ધન્ય બની જાય છે. આ વસ્તુ સામાન્ય રીતે જગતના માનવીઓને સમજાય એવી નથી, પણ જીવનભર આપણે જ્યારે મહેનત કરી હોય કોઈના માટે, આપણા છોકરા માટે, આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે, વર્ષો સુધી જ્યારે મહેનત કરી હોય અને એ ભૂમિ પર જો મહેનતનું ફળ ન મળે એવું કેવી રીતે બને? જીવન જેને સંકટમાં મૂકી, મુશ્કેલીમાં મૂકી, આફત આવરણને વેઠી આ દુનિયાની અંદર જે જે પ્રકારના આવરણને વિંધી અને પોતાના લક્ષ્ય ઉપર પોતાના ધ્યેય ઉપર અવલ જ્યારે ઉભા રહ્યા છે, સવારામ બાપાએ કીધું અવલ આખિર સુધી. અવલ એને કહે છે પહેલેથી છેલ્લે સુધી જે અવલ રહ્યા, એવા જે મહાપુરુષો સવારામ બાપાની જગ્યા પીપળી ધામ રામદેવપીર મંદિર આપ જાણો છો, બહુ વર્ષો પહેલા પાલખી લઈને જ્યારે બજાણા જતા હતા ત્યારે કુદરતી રીતે જ્યારે શ્રીફળ નીચે પડ્યું અને સવારામ બાપાએ એવું વિચાર્યું ક્યાંય ઠાકરને વિસામો કરવાની ઈચ્છા લાગે છે, એ ભૂમિકા પર શ્રીફળ મૂકી પાંચ ગરબી ગઈ અને પછી બજાણ આવે જ્યાં આમંત્રણ હતું ત્યાં ગયા. જોવાની ખૂબી કે આ રસ્તો પહેલા એક પગ કેડી હતો, સમય જતા આ માર્ગે એસટી પણ ચાલુ થઈ હતી અને એના પછી એક સમય એવો આવ્યો કે જ્યારે સરકારે
મનુષ્યને રોજી રોટી મળે એ માટે જ્યારે ખોદકામ કરાયું, માટીકામ કરાયું, ત્યારે આ રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો. વર્ષોનો ગાળો વચ્ચે વીતી ગયો. મહાપુરુષો અને મહાપુરુષોની પાસે જે કોઈ એવી અકળ બુદ્ધિ હોય, અકળ શક્તિ હોય, એનું એક પ્રમાણ વિચારી કે આજ સવારામાં બાપાને 102 વર્ષથી આ રામદેવજી મહારાજ મળ્યા. ઘણો કાળ સુધી એ સમય પસાર થયો. આ ખીજડો ને જાર અત્યારે મોટા થયા છે, ત્યારે 1 મીટર હતા. એ મેં જોયેલું છે. પણ મહાપુરુષોની મહાપુરુષોની જે દીર્ઘ દ્રષ્ટિ હોય છે કે આ સ્થાનને ચેતન કોણે રાખ્યું, પીપળીધામથી વર્ષે એકવાર જ્યારે દર્શને આવતા ત્યારે આ સ્થાનને ગોતવું પડતું હતું. પણ અકડ જે કડા મહાપુરુષોની હોય છે, કદાચ આમાં ઘણા માણસોએ એ ભાઈને જોયા છે. જ્યારે એમની 90 વર્ષની ઉંમર હતી, 2 અગરબત્તી હાથમાં લઈને 5 ગામ નીકળતા હતા. પીપળીમાં વારંવાર આવતા હતા, માથે ફાળિયું બાંધેલું હતું. અને એ ક્યાંથી આવતા હતા? હરદ્વાર પુરી સ્વામી જ્યાં થઈ ગયા, સવારામ બાપા સાથે નાહતો હતો, ત્યાંથી એ દાદા આવતા. અને એ દાદા દરરોજ અહીં અગરબત્તી કરતા અને અહીંથી અગરબત્તી કરીને પીપળી આવતા. એ રીતે આ જીવંત સ્થાન રહ્યું. અને એમાં ધીરે 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 એક સમય આવ્યો કે સુરેન્દ્રનગરથી એક બ્રાહ્મણ દવે સાહેબ કરીને કોઈ આ રોડ ખાતામાં નોકરી કરતા હતા, દર્શને આવ્યા હતા. બાપુ ગાદી પર બેઠા હતા, બળદેવદાસ બાપુ. એમને કીધું અમારા લાયક કંઈક કામ હોય તો કહેજો. બાપુ કે કામ તો છે, અહીંથી 4 કિલોમીટર એક બાપાનું સ્થાન છે, ત્યાં સુધી રોડ બનાવવો છે. તો કે બાપુ એ વસ્તુ તો મંજૂર ન થાય, કારણ કે 1 ગામને 2 રોડ નથી મળતા. તો આ ગામને તો 2 રોડ તો છે જ, 3જો રોડ 4 કિલોમીટરનો તો સરકાર ના મંજૂર કરે. તો કે મંજૂર કરે તો કે કરીએ. તો કે જાઓ, અહીંથી ગાડી લઈને જાઓ, ત્યાં બાપાને શ્રીફળ વધેરી અને મનમાં ટેક રાખીને જાઓ. એ ટેક રાખીને ગયા, 5 દિવસમાં મંજૂરી મળી ગઈ. અને ઘરે આપણે ભોજનશાળામાં એમને ઉતારો આપ્યો 5 મહિના સુધી. અને રાતો રાત જેમ માટીકામ થઈ ગયું, મેન્ટલ કામ થઈ ગયું અને ડામર રોડ પણ બની ગયો. જ્યારે એમને કંઈક બનાવવું હોય છે ત્યારે એ એવી પ્રકારની લીલાથી આવું કંઈક કરતા હોય છે. તો
તોય જ્યારે બળદેવદાસ બાપુને આપણે પૂછીએ તો એ કહે તો આ તો બધી દોલત સવારામ સાહેબની છે, મારી તો હજી મેં વાપરી જ નથી. એવા સ્થાન ઉપર પોતે પોતાની જે ફરજ આવે એ ફરજ દ્વારા સૌ પહેલાં અહીંયા જીર્ણોદ્વાર કર્યો હતો, થોડી દેરી ઉપર કળશ તૂટલો હતો એને હમો કર્યો, થોડું સિમેન્ટ કામ કર્યું અને આરતી પૂજા કરી. એકાદ વર્ષની અંદર પાછો એવો સમય આવ્યો, જોલાપુર ગયા, ત્યાં સમાધિનો જીર્ણોદ્વાર કર્યો, ત્યાં ભજન સત્સંગ કર્યો, ઘરેથી પ્રસાદ બનાવી લઈ ગયા, બધાની આ જમાડ્યા, ભજન કર્યું. પાછો સમય આવ્યો તો અહીંયા ફરીથી પાછો જીર્ણોદ્વાર થયો, ફરતો વંડો બનાવ્યો, વ્યવસ્થિત ઓટલો બનાવ્યો, પાછા અહીંથી ગયા કચોલિયા ગામ ગયા, ઉદાસી બાપુની દેરી, ટાયર્ડ કે મારું કામ, ઓટલો આખો પાયર ઉપર આમ નમી ગયેલો, દેરી આમ ત્રાસી, આખી રાત ત્યાં રહ્યા. અમારી બુદ્ધિ તો ન આવેલી, બાપુ કે ન શું થાય, લાવો મારી પાસે નડી, પાણીની નડી એક ખૂણા પર લઈને બે કલાક બેહી રહ્યા પોતે. પછી કે 10 જણા આ ખૂણા પર ઊભા રહો, ઊભા રહ્યા ત્યાં થઈ ગઈ સીધી. ત્યાં વ્યવસ્થિત રીતે શ્રીફળ વધેરી, પાછા અહીંયા પોતે નિવાસ કર્યો. નિવાસ કર્યા પછી સૌ પ્રથમ આ ખેતરની અંદર બાવળિયા કપાયા, પછી થળિયા કઢાયા, પછી હળ હંકાયું, અને હળ હંકાયા પછી પારો નખાયો. જ્યારે પારો નાખતા હતા ત્યારે શિવજી મહારાજનો એક પોઠિયો અને એક બાણ અને એક કળશ, બે ત્રણ વસ્તુ શેઢા ઉપર મળી. બેઠા બેઠા પોતે અહીં શિવજી મહારાજને બેહવું છે, આપણે અહીં સ્થાપના કરી દી. એ સોમપુરાનો ઓર્ડર આપ્યો, સ્થાપના કરી, બનાવ્યો, પ્રતિષ્ઠા કરી, ધામધૂમથી આનંદ કર્યો, બધાને જમાડ્યા. પાછા અહીંના જ રહ્યા, ગૌશાળા બનાવી, પછી અહીંના રહી અને અહીંયા મંદિરનું નિર્માણ કર્યું. 9 મહિનાની અંદર મંદિર તૈયાર કર્યું અને ભવ્ય પ્રતિષ્ઠા અહીંયા કરી, વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ કરી અને બધા સાધુ સંતોને સન્માન્યા, અસંખ્ય માનવ મેરામણને જમાડ્યા, ખૂબ કલાકારો ગુજરાતના આવી, ભજન સત્સંગ કર્યો. ધીરે 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 ગૌશાળા થઈ ગઈ, શિવાલય થઈ ગયું, આ થઈ ગયું. પછી જે રૂમમાં બેસીને બધું બનાવ્યું બાપુએ, 1.5 વર્ષ અહીં રહ્યા છે, તો એવી ઈચ્છાથી ચલો બેઠા હતા. એ રૂમ જીર્ણ થઈ ગયો હતો, ગોંડલના પીઢિયા હતા, માથે પથરા હતા, અંદર પાણી પડતું હતું. નાનો એવો એક રૂમ, એ જગ્યા આપણે કાયમી માટે સાચવી રાખી, કારણ કે મહાપુરુષોની તપોભૂમિ છે. તો એને સાચવવા માટેની નિર્ણય લીધો કે એક રૂમ બનાવી. તો બધાએ કીધું કે એક રૂમ કરતાં બાજુમાં બેહવાની વ્યવસ્થા જોઈએ, એક રૂમથી શું કરશું. તો બાજુમાં હોલ બનાવી, હોલ બનાવી તો ખૂણો પડતો હતો. પરસોત્તમ કહેતો વાંય એક રૂમ કરી તો સીધું થઈ જાય, તમે કરી નાખો. એ કર્યા પછી તો કે 2 માળ કરી તો કે 2 માળ કરી નાખો. એ બળદેવદાસ બાપુની તપોભૂમિ પણ બની ગઈ. આજ સતનારાયણ ભગવાનની કથા કરી, એ નીતિ આપણે મળ્યા છીએ. આની પાછળ ઉદ્દેશ એક જ લેવાનો કે જે કંઈ આપણી બુદ્ધિથી જે દેખાતું હોય છે એટલું જ હોય છે એવું નથી હોતું. કંઈ જ ન હોય સૃષ્ટિ પર, આપણે એકલા જ હોય, આપણી પાસે કંઈ જ ન હોય, છતાંય ભરોસો એવો હોવો જોઈએ કે અનંત બ્રહ્માંડનો નાથ મારી હારે છે. એ ભરોસો હું તો માનું આજ સૃષ્ટિ પર બળદેવદાસ બાપુ જેવો કોઈને નહીં હોય. જે દિવસે મંદિરમાં ગાય રહેતી તે દીએ પૂછો તો કંઈ ખલકનો બાદશાહ આપણી હારે છે, આપણે શું ચિંતા છે. અને દેખાણા ને ભાયરા પછી તો બધાને એમ થાય કે બહુ મોટા આશ્રમ છે, આમ છે, તેમ છે, જમીન છે આટલી. એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. આખું વિશ્વ જેના કબજામાં છે એ માયા તો એમના ચરણે દાસી છે, એ જ્યારે ધારે તે કરી શકે છે. પણ મહત્ત્વ છે અનંત ધર્મ હોય
ગમે એટલા ધર્મો હોય, મહાપુરુષોએ જે કંઈ પરંપરાની લીટી મારી છે, લીટી પર અનંત અને અસંખ્ય માનવો આ ચાલી રહ્યા છે, પણ છતાં ફરક એટલો છે કે ધર્મની અંદર નેકી, ટેકી અને ન્યાય ત્રણ વસ્તુની એવી મજબૂતાઈ છે. એ મજબૂતાઈ શેની છે? દિલના હાચની. દિલનું જે હાચ છે એના સમાન અને એની આગળ કોઈ ધર્મ નથી, એની આગળ કોઈ વસ્તુ પણ નથી. એવો જ્યારે નિશ્ચય થાય ત્યારે મહાપુરુષો કે ગુરુ મહારાજ કે આપણા માલિક ખુશ થાય કે નહીં, હવે આ બરાબર છે. અને એ બરાબર જે જે આ સૃષ્ટિ પર બરાબર થયા છે, બરાબર કોને કહેવાય કે જે પૂર્ણ હીરો બની જો કે એને પછી વર્ષો જતા રહે હીરાની ઉપર કંઈ ન બને. એક પારસમણી થઈ ગઈ, પારસમણી પર કંઈ જ ન બને. એક સોનું થઈ ગયું, પછી સોના ઉપર કંઈ જ ન બને. એથી નીચું પણ ના થાય, ઊંચું પણ ના થાય અને કાટ પણ ના લાગે. આવા જ્યારે અવલ બને જે મહાપુરુષો ત્યારે અનંત બ્રહ્માંડના નાથ ખુશ થાય છે અને એમને જે કંઈ મન કલ્પના, મન ઈચ્છાઓ છે આ ધર્મો સ્થાપવા માટે આ સૃષ્ટિ પર, જે પ્રકારની એમની ભાવના અથવા એ જે લઈને આવ્યા એ સેના માટે, એવી એક ફોજ છે એમને ઊભી કરેલી. એ ફોજની સામે કંઈક પણ એમને કંઈક બાકી રાખ્યું છે એ પૂરું કરવા માટે, અથવા આજ કળિયુગની અંદર સતયુગને બતાવવા માટે મહાપુરુષો કંઈક ને કંઈક એવા ખેલ નાખે છે કે લોકોના દિમાગમાં કે લોકોની બુદ્ધિમાં એ વસ્તુ આવવાની જોગવાઈ નથી. મનુષ્ય કંઈ કરી શકતો નથી. સમર્થ અને સત્તા એ શબ્દ બે એવા છે કે એને સમજવા માટે કરોડોમાં કોઈ પુરુષો જ સમજી શકા છે. ધર્મ પરંપરા, સંસ્કૃતિ, સરળતા, સહજતા, સેવા, ખવડાવવું, પાણી પાવવું, કથા કરવી, યજ્ઞ કરવો, દરેક ધર્મના એક પાસા છે, પણ એ પાસા મનુષ્યને જાગૃત કરવાના છે. પણ જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે વેદને જુઓ, પુરાણને જુઓ, શાસ્ત્રોને જુઓ, ઉપનિષદને જુઓ, ગીતાને જુઓ અને ગીતાનો જેને વેદાંત કહેવાય અને વેદાંતથી એ મહાપુરુષની વાણી જુઓ ટૂંકામાં ટૂંકી, તો શબ્દ વિવેકી સંસારમાં નાનો એવો એક શબ્દ છે. તમે કોઈ પણ વ્યક્તિ જ્ઞાની હોયને પાસે આ શબ્દ પૂછો એનો અર્થ નહીં કરી શકે. શબ્દ વિવેકી સંસારમાં કોઈ સાધુ વિરલા ભેખ, સદગુરુ પ્રત્યે સવો કે આવા લાખોમાં એક. અમર આસન, અમર કાયા, ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પુસ્તકનું, આમાં કંઈ ટપો પડે નહીં. આ વેદાંત છે કે અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે, ફૂલગરી ચરણે દાસ હોવો કે આવા કરોડોમાં નરકોક છે. કેવી મોટી વાત કરી. આજે એવી ગુપ્ત ઝવેરાત છે, ગુપ્ત જે મહાપુરુષોની મિલકત છે. અરે ભલામણા, આ સૃષ્ટિ પર પરમ કૃપાળુ પરમાત્માએ એમની જે પ્રેરિત કિર્તારની સર્જેલી આ જે સૃષ્ટિ છે, સૃષ્ટિની અંદર જેને મહાપુરુષો એમ કહે છે કોઈ સુખ જ નથી, એ શા માટે કહે છે કે પોતે જે સુખને અનુભવ્યું છે, પોતે જે ઘરે પહોંચ્યા છે, પોતાનું જ્યાં વતન છે, એ સુખના સમાન અનંત સૃષ્ટિ ભેરી થાય તો એનું એક નખની શોભા બરાબર નથી. બરાબર છે? નખની શોભા બરાબર. સત્પુરુષના સ્વરૂપનું વર્ણન સાહેબે કર્યું છે કે અનંત બ્રહ્માંડનો પ્રકાશ જો ભેળો કરો, અનંત બ્રહ્માંડની શક્તિ ભેળી કરો, તો એક સત્પુરુષના નખની શોભા બરાબર નથી થઈ શકે. તો પૂરા બદન કી ક્યાં કહું, આખા એમના જે શરીરની હું વર્ણન શું કરી શકું. સૃષ્ટિ પર એમાં એલી થોડી ઝલક છે, એ ઝલકને જેને જેને જાળવી છે એ બધા ન્યાલ થઈ ગયા છે. કઈ ઝલક છે? પ્રેમી, પ્રેમની. આ પ્રેમીનો માર્ગ છે,
તેમાં સવારામ બાપાએ કીધું કે 80 અક્ષરનો મંત્ર પ્રથમ પ્રહલાદે જાણ્યો કે પ્રેમ એક વસ્તુ એવી છે કે એને જો બચાવતા આવડે, એને જાળવતા આવડે, એને કરતા આવડે કે પ્રેમ ક્યાં કરવાનો છે, પણ ક્યારે કરી શકી, પ્રેમને જાળવી શકી, પ્રેમને બચાવી શકી તો કરી શકી. અને એનો અનુભવ સાચા ગુરુ મહારાજના જે શિષ્ય છે એ જ કરી શકે. બાકી આ વસ્તુની સમજ કોઈ પણ વાંચવાથી, કોઈ પણ જ્ઞાન સાંભળવાથી, કોઈ પણ પઠન પાઠન કરવાથી આ વસ્તુની ઝલક આવે એવું નથી. પણ કંઈ જ કદાચ ન ખબર પડે તોય સીધો દોર એક છે, દિલનું હાચ હોય. કોઈ પુરુષ નહીં જોવાના સામે, કોઈ ગુરુ નહીં જોવાના, એનું જ્ઞાન નહીં જોવાનું, એનું કર્મ નહીં જોવાનું. જો પોતાનો જો હૃદયનો હાચ હોય તો એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રેરણા કરીને એની જે ભાવના છે એવી જગ્યાએ લઈ જઈને મૂકી દે છે, એને જોઈ આપી દે છે. આવી એની અકડિત માયા છે તો મનુષ્યને ક્યાં ચિંતા કરવાની જરૂર છે. પણ છતાંય મનુષ્ય ઘણા બંધન, ઘણા ભ્રમણા, ઘણા શબ્દની ગૂંચથી પોતાના કર્મપ્રધાન બુદ્ધિ મળી છે, એની બુદ્ધિના આધારે એટલો એ ગૂંચાયેલો છે કે સ્વયં એ વિચારી શકે એવી જોગવાઈ જ નથી, અને એનો આ માલ પણ નથી. પણ આજે આપણે જે બેઠા છે, કંઈક ના કંઈક મહાપુરુષના ઘરમાં મહેનત કરેલા આત્માઓ બેઠા છે, જેને ધર્મ સંસ્કારને જોયા છે, ધર્મ સંસ્કૃતિને જોઈ છે, કંઈક સાધુ સંતોની સેવા કરી છે, કંઈક વડવાના પુણ્ય પ્રાપ્ત થયા છે, કંઈક મહાપુરુષોની નજરમાં આવી ગયા છે, અને મહાપુરુષે ક્યાંક આપણને બાંધી દીધા છે કે આપણેમાંથી છૂટી શકીએ એમ નથી. કંઈ જ કહેવાની ઈચ્છા ના થાય, છતાંય વારંવાર આ વસ્તુ કહેવાની ઈચ્છા શા માટે થાય છે કે જો શબ્દનો આધાર આ સૃષ્ટિ પર ન હોય તો આ સૃષ્ટિ કેવી રીતે હોય? મૂળ શબ્દ છે કે અમર શબ્દ છે, શબ્દના આધાર વિના આ સૃષ્ટિ જ નથી. અને એ જ શબ્દને પરખવા માટે, એ જ શબ્દના દીદાર માટે, ને એ જ પુરુષને મળવા માટે કહો તોય ભલે, અને પોતાના સ્વરૂપને મળવા માટે કહો, પોતાને જાણવા માટે કહો તોય દરેક પુરુષોએ એક જ મહેનત કરી છે. અને સવારામ બાપાએ તો કીધું, ખોજતા જ્યારે ખોજ થઈ ગઈ પૂરી તો પોતાના સિવાય કોઈ વસ્તુ એને પ્રાપ્ત નથી થઈ, પોતાને જ પોતે પ્રાપ્ત થયા છે. તેમ જ સવારામ બાપાએ લખ્યું કે ભજન કર નિત નિજ નામ કો, સમય વહી જાય તને શરમ ના આવે. શું કામ? કે જે ગતિ જીવની હોય છે એ ગતિમાં જીવ ઠેરાય છે. નૂર કા નૂર હે, આ સૃષ્ટિ પર જે બની રહ્યું તું જોઈ લે, તેજ કા તેજ હે, પ્રેમની જ્યોત તું પૂરણ પાવે. શબ્દ કા દેહ હૈ સુરત કર સમરણી, પૂર્વના પુણ્ય થકી કોઈ પુરુષ પાવે. આ એક શબ્દ મસ્ત મૂકી દીધો હે, પૂર્વના પુણ્ય થકી કોઈ પુરુષ પાવે. કંઈક ના કંઈક આગળ આપણે કર્યું હોય છે ત્યારે આ બધો સંજોગ વિના છે, પણ જગાડવા એટલા માટે પડે છે કે આ સૃષ્ટિની અંદર આપણે કર્મપ્રધાન ઈશ્વરે જ્યારે સૃષ્ટિ બનાવી છે ને એની અંદર આપણે ઘણી જવાબદારી, આર્થિક, સામાજિક, વ્યવહારિક, રાજકીય, ધાર્મિક લઈને જ્યારે ફરી રહ્યા છીએ, ઘણા બોજથી આપણે ફરી રહ્યા છીએ, ઘણા બંધનની અંદર આપણે છીએ, ઘણા નિયમ અને મૃત્યુલોકના કાયદાની અંદર છીએ, તો વારંવાર ધૂળ ચડી જવાની શક્યતા છે, નબળા વિચારો આવવાની શક્યતા છે, નાસીપાત થવાની શક્યતા છે, કાયર થઈ જવાની શક્યતા છે. એટલે ધૂળ ખંખેરવા માટે 2-5 દિવસે જેમ ઘરને સાફ કરવું પડે છે, એમ પોતા કરવા પડે છે ત્યારે ઘર સારું રહેશે, એમ રાખવું આ દુનિયામાં રહે છે એવું આપણે જોઈ છીએ. એ વસ્તુને હું તો નથી માનતો, છતાંય જે પ્રદર્શનમાં જે દેખાય છે અને બધાએ માન્યતા મૂકી છે, વર્તમાનમાં જે દેખાય છે એની માન્યતા ખાતર ધ્યાન રાખી બધાય પુરુષોએ આ પ્રકારની મહેનત કરી છે, એટલે આપણને એમ થાય કે લાવો 2 શબ્દ આપણે ઘડીક મહાપુરુષોના જે કંઈ આજે કંઈ વાણી વિલાસ છે, બગીચો છે, એની અંદર શેર કરીએ. કદાચ બધા શબ્દ તો આપણા નથી, પણ કદાચ આખી જિંદગી મથતા કોઈ આપણો શબ્દ જેથી આપણા ઘાટે ઠેરાઈ જાય તેથી જીવન અને જિંદગી સફળ થઈ જાય. કારણ કે શબ્દ છે એ એવી વસ્તુ છે, કોઈ પુરુષને ખાલી એક શબ્દ મળી ગયો તુલસીદાસજીને તો કાશી જતા રહ્યા, સંત થઈ ગયા.
પોતાની પત્નીના મુખમાંથી જ શબ્દ નીકળ્યો કે મારા પર તમને પ્રેમ છે એટલો પ્રભુ ઉપર રામ ઉપર પ્રેમ હોતો તમે ન્યાલ થઈ જાઓ. ભરથરી મહારાજને એક શબ્દ મળ્યો, રાજા ગોપીચંદને એક શબ્દ મળ્યો, રાજા હરિશ્ચંદ્રને એક શબ્દ મળ્યો. એમનો શબ્દ તો લાગી ગયો. બલખ બુખારાના બાદશાહને ઊંટિયો મરી ગયેલો જોયો. વજીરને પૂછ્યું ક્યાં હુઆ હે, કે ઊંટ મર ગયા. મર ગયા ક્યાં હોતા હે, કે સબ કા હોતા હે. અરે આંખ હે નાક હે કાન હે પૂંછ હે સબ કુછ હે તો કોણ મર ગયા. કોઈ નામદાર વો ચલાને વાલા ચલ ગયા. અચ્છા એસા હોતા હે કે સબ કા હોતા હે, તો આ લડાઈ કરવાની શું જરૂર છે. એક શબ્દ અડી ગયો, મરી જવું છે પછી આ શું માથા કુટ. એમનો શબ્દ હતો, આપણ નથી અડતો. આપણો શબ્દ જુદો હોય છે. દરેકના અનંત શબ્દો મહાપુરુષોએ પુસ્તકોની અંદર મૂક્યા છે, પણ ક્યારેક ક્યારેક કોઈ સમયની કોઈ ઘાટ કોઈ પૂર્વના પોઈન કામ કરી જતા છે. નહીંતર શબ્દ હું તો એવું માનું છું કે ગમ વિના આ સૃષ્ટિ પર શબ્દ કંઈ કરી શકે નહીં. આપણે ઇંગ્લિશમાં કોઈને ગાયરું દેવી બહુ તો ઇંચા ક્રોધ ચડે છે. એમ શબ્દ નહીં કામ કરતો. શબ્દ તેમાં જ સંતોએ કીધું ભેદું મળે. ભેદું તો આમ તો મહાપુરુષો મળ્યા પછી થાય ને, પણ છતાંય કીધું માલમી મળે, ભેદું મળે, તો એની યારે વાત કરીએ. શું કામ કીધું કે કંઈક એ ખાતાના હોવો જોઈએ, એ ખાતાના જાણકાર હોવો જોઈએ, એના એ શબ્દના માલમી હોવો જોઈએ, અથવા એની અંદર મહેનત કરેલી હોય, શબ્દના પરિચિત હોવો જોઈએ, તો એ શબ્દ એને અડે છે. કારણ કે એ દેશની ભાષા ભણ્યો હોય છે. જે જે દેશની જે ભાષા ભણ્યા હોય છે ને એ દેશના, જ્યારે બળદેવદાસ બાપુએ કીધું નહીં પૂરબિયા ક્યાં કરું, પૂરબ દેશના કોઈ છે જ નહીં, હું શું કરું, મારી પાસે જે અનુભવ છે કોની સામે મૂકું, નહીં પૂરબિયા ક્યાં કરું, મેરી ભાષા હે પૂરબની, દેશી મળે તો દિલ દેવું છે. શબ્દ શું કીધો કે જે એના માલમી છે અને લાયક છે પાત્ર છે એવા કોઈ દેશી મળે તો દિલ દેવું છે. વસ્તુ છે પુરાની, પહેલાંની છે, આગળની છે, અતારની નથી. સવારમ બાપાએ એ જ શબ્દ કીધો, માલિકને છોડું મારી અનાદિની મૂડી. અનાદિની કેમ કીધી, આદિની મૂડી તો બધાની પાસે છે, પણ પોતે કમાવવી પડે છે. અને જ્યારે પોતે કમાય છે એને અનાદિની મૂડી કહેવાય છે. આદિની મૂડી તો બધાની પાસે છે, એ કેવી છે શું ખબર, પણ પોતાની કમાયેલી હોય એને ખબર હોય કે મેં સતની કમાઈ કરી છે, મેં ધર્મની કમાઈ કરી છે, મેં હકની કમાઈ કરી છે, ને એ જે મૂડી છે મારી જે મહેનત છે એ આ અનાદિની, માલિકને છોડો અનાદિની મૂડી. એવા ધારાને જે ધ્યાન રાખી જે જે મહાપુરુષોએ ભજન કર્યા, તપ કર્યું, સત્સંગ કર્યું, આપણા માટે મહેનત કરી, તો કોના માટે કરી. હવે પોતાના બાળક માટે જ કરી છે, બીજા માટે નહીં. બીજા તો એની અંદર નવા નિશાળિયા કંઈક ને કંઈક ટેવાય છે, કંઈક ને કંઈક કરવાની કોશિશ કરે છે, કરતાં કરતાં કેટલા જન્મે મેર આવે તો ભલે. બાકી તો આ તો મહાપુરુષો જે પોતાના બાળક છે એના માટે જ આ ખજાનો જે વાણીરૂપી વારસો છે, વેદ છે, પુરાણ છે, આ બધો કોના માટે. વેદ પશુ નર પશુ એમ કેમ કીધું, ઢોરની પાસે જાઓ તો વેદ પશુ નર પશુ, પશુ કહેવાય વેદને, હા કહેવાય. શું કામ કે ખોલો ખોલો તો તમને એ કંઈ નહીં કહે. એમ જનાવર પાસે જાઓ તો એ તમને કંઈ નહીં કહે, તમે સમજવાના તમારી બુદ્ધિ વડે. તો તમારી પાસે તો એ બુદ્ધિ નથી, તો છતાંય તમે એની અંદર તર્ક વિતર્ક કરવાના, તમે એવી રીતે સમજવાના તમારા જેવું સમજવું છે એવો અર્થીનો કાઢવાના, એટલે જ સત્ય જડતું નથી. માટે જ કીધું કે બાર બાર મેઘ વર્ષી જડે ભર્યો રાવણ માલા એમાં અરગણ પાણી મત પીજે. આ બધું વેદ પુરાણ શાસ્ત્ર અને વાણીમાં જે રહ્યું ને બધું એ અળગણ છે. એને ગરીન પીવું હોય તો કોઈ અનુભવી પુરુષની પાસે જવું પડે, તો એ ઉઘાડ કરી આપે ત્યારે એમાં શુદ્ધિ આવે. બાકી આમાં ભજન ગાઈ આનંદ કરી માથું હલાવી મજા આવે, સૂઝબૂઝ ના આવે. અને છતાંય કંઈ નહીં કરતા જે પુરુષ જેને જેને જે પુરુષ ઉપર વિશ્વાસ હોય, જેના પર દ્રઢ શ્રદ્ધા હોય, અથવા જ્યાં લક્ષ્ય બાંધ્યો હોય, એ બસ એના ચરણ ચરણો ઉપર જો પોતાની નજર રહી જાય, એ પુરુષ ઉપર નજર રહી જાય, એ પુરુષ હોય કે ના હોય, ના હોય એવી એક કલ્પના છે, એ પણ ભ્રમણા છે શુદ્ધિમાન પુરુષો માટે. કારણ કે શરીરથી એમનો હિસાબ નથી,
તેમાં જ કીધું અમર આસન અમર કાયા, સૃષ્ટિ પર અમર કાયા નથી, છતાં સવારામ બાપાએ કીધું કે અમર આસન, જે પુરુષનું આસન અમર છે, જે પુરુષની કાયા અમર છે, એ પુરુષનો શબ્દ પણ અલોપ છે, જેનો લોપ થાય એવું નથી, એ પુરુષને, જે પુરુષની અમર કાયા છે, જે પુરુષનો અમર આસન છે, એ જ પુરુષનો શબ્દ પણ અલોપ છે, ને એ પુરુષની અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે, દાસ સવ ફુલગરજી ચરણે, જેની અમર કાયા છે, જેનું અમર આસન છે, જેનો શબ્દ અલોપ છે, એ પુરુષની જાણ જેને થઈ હોય એવા કરોડોમાં કોક છે. સમજણ, સમજણ બહુ અકડિત માયા છે, જ્યારે એ પુરુષો શુદ્ધિ આપે ત્યારે સમજણ આવે છે. ને એ સમજણ કેવી છે? જેમ ઠામમાં ઠરી જાય, જેમ ઠાકર શબ્દ આપણે આવ્યો છે ને એમાંથી આવ્યો છે, આપણું મન ઠા કરી જાય, જ્યાં સંતોષ પામી જાય, પછી જીવે ત્યાં સુધી બીજી કલ્પના ન કરે, એવો જે ઠાકર છે એની મહાપુરુષો વાત કરે છે. એ મહાપુરુષો ક્યાંય જતા રહેતા નથી. સવારામ બાપા હોય તો ભલે, બળદેવદાસ બાપુ હોય તો ભલે, જબુબા હોય તો, કોઈ પુરુષો જતા નથી રહેતા. પરંતુ આ કોઈ જાદુગરીનો ખેલ નથી, બસ વિશ્વાસે વણુંધા શબ્દો કરી શાનમાં, એ 33 માઇલા જે હશે, આમ નામ સત્સંગ દોતોય ભલે, ન દોતોય ભલે, ભજન સાંભળે તો ભલે, ના સાંભળે તો ભલે, જગતમાં ગમે ત્યાં રખડે તો ભલે, એના પગે દોરી બાંધેલી છે ને છે, એ ક્યાંય જઈ શકે એમ નથી. ને જ્યારે એનો સમય આવશે ત્યારે આ દુનિયાને પણ ખ્યાલ આવશે કે મહાપુરુષોની સત્તા શું છે. જે આપણે જોઈ સવારામ બાપાની જગ્યા કોઈ પ્રાચીન નથી, અર્વાચીન જગ્યા છે, જેને 55 વર્ષ ત્યાં સવારામ બાપાએ દેહ છોડ્યો. જે મંદિરમાં ગાયરતી એ પણ તમે જોઈ છે, ને એ જ પીપળી ગામ પીપળી ધામ થતાં તમે નિરંતર જોયું છે કેવી રીતે પીપળી ધામ થયું. સૂર્યનો જેમ એક એક કિરણ પ્રકાશ હશે એવી રીતે થતું આવે છે. તો આ એમની શુદ્ધિ વિના બને? આ અમારું કામ નથી, મારું કામ નથી, અમારું કામ નથી, તમારું કામ નથી. પણ આપણી પાછળ એમની જે કંઈ નજર છે, એમની પ્રેરણાદિક શક્તિ જ્યારે કામ કરી છે, ત્યારે આપણે આરામથી આ કળિયુગની અંદર એ મોજથી કેવી રીતે સુંદર રીતે જગ્યા ચાલે છે. આમ ઘરના બધા હુઈ જાય ને તોય હાલે છે, બોલો. અને પૂછો, અમે આખી રાત જાગીને આખો દી બધા હુઈ રહી છે તોય હાલે છે. અહીંયા ખબર પડે છે. બીજું 500 ગામ તમે ખૈડો કરો તો આવી રીતે જગ્યા તમે ન ચલાવી શકો 24 કલાક. છતાં એક જ જગ્યાએ મહાપુરુષે બેહી અને અત્યાર સુધી જગ્યા ચલાવી છે, ને હજી હાલ પણ એ પોતે જ ચલાવી રહ્યા છે, જેમાં તમને ને મને પણ નથી સમજણ પડતી. આ તો એક ચિત્ર સામે છે કે ભાઈ બળદેવદાસ બાપુ હતા, સવારામ બાપા હતા, વાસુદેવ મહારાજ હતા. કેમ હશે એને સમજવા માટે તો બહુ એ પ્રકારની બુદ્ધિ જોઈ, અગમ બુદ્ધિ, એકદમ તીક્ષ્ણ બુદ્ધિ જોઈ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈ, અને એ ઘરની બુદ્ધિ જોઈ. કઈ આ ઘરની નહીં, આ લોકની નહીં, આ તો કર્મ પ્રધાન બુદ્ધિ છે. વ્યવહારની ખબર પડે, કમાવાની ખબર પડે, સમાજના વ્યવહારની ખબર પડે, આર્થિક સામાજિક વ્યવહારિક રાજકીય ખબર પડે, ધાર્મિક ખબર પડે, એ ખબર ન પડે. એ વસ્તુ તમે કોઈ પણ રીતે જોવો તો 24 કલાક જગ્યાએ કોઈ ખુલ્લી રાખી શકે? આ જ યુગમાં 24 કલાક કોઈ જગ્યા ખુલ્લી રાખીને ચલાવી શકે? અચ્છા, ગમે તેટલા આજ 24 પ્રસંગ આવે તો 24 પ્રસંગ આવે તો મીટિંગ ના કરવી પડે? નાના આવે, મોટા પ્રસંગ આવે, 5 લાખ 10 લાખ પબ્લિક ભેરા થાય એવા બી પ્રસંગ કરી, 1 લાખ ભેરા થાય એવા કર્યા, 50,000 ભેરા થાય એવા કર્યા, કેટલા પ્રસંગ કર્યા છેલ્લા 20-25 વર્ષમાં. આખા ભારતના ભેરા કરો ને એટલા પ્રસંગ કર્યા, તોય આપણે મીટિંગ કોઈ દી નથી કરી. 10 જણાને બોલાવો ને આપણે, જવાબદારી તો હોંપી. જો આ એમની અકડિત માયા, આ એમની સત્તા છે, સત્તાની ખબર એમ ન પડે. આમ નામ તમે ધીરે ધીરે જોઈએ જાઓ, કદાચ એવો સમય ન હોય કે આપણે પસ્તાવાનું થાય, એ ધ્યાન રાખજો. હા, એવું પણ બનવાની જોગવાઈ છે, કારણ કે ઘણા પુરુષોને આ વસ્તુ બની છે કે મન શનિ પતિતનું પાંગડું છે,
ગમે તે દરજે પહોંચ્યા તોય પતિનું પાંગડું છે ને એ સ્ટેજ ઉપરથી ઘણા માણસોને મોરા વિચાર આવ્યા છે, ચાહે જેસલજી હોય તોય ભલે, માલદેવ હોય તો ભલે, લાખો હોય તો ભલે, મીરા હોય તોય ભલે, નરસિંહ હોય તોય ભલે, તમને હું પ્રમાણ આપી દઉં. ગમે ત્યાં પહોંચે છતાં એ સમય અનુસાર બધાને મોરા ધોરા વિચાર આવ્યા છે. અવલ વિચાર જ્યારે કોનો રહે? જેને પુરુષને માપ્યા છે, જેને પુરુષને જોયા છે, એ પુરુષની નજીક રહ્યા છે ને એવી બુદ્ધિથી રહ્યા છે કે જોવા માટે. આમ સહજ ભાવે નહીં, સહજ ભાવે તો બધા આમ જોવો તો કંઈ ખબર ના પડે, પણ તમે કોઈને કહી દો કે ભાઈ ધ્યાન રાખજો, અહીં એક વ્યક્તિ નીકળવાની છે, એટલું કહી દો. પછી તમારું મારી વાતમાં ધ્યાન નહીં હોય, બધાનું ધ્યાન એમ જો કોક કોણ નીકળવાનું છું. આ આ એવી બધી વસ્તુ છે કે જે લક્ષથી જોવે મહાપુરુષોને, જે મહાપુરુષોને તર્ક વિતર્ક અને જે કંઈ કપટ ચતુરાઈ બધું ભેરું રાખીને મહાપુરુષને જોવે, સીધી રીતે નહીં. આ દુનિયામાં કોઈ પણ પુરુષને કોઈ પણ માનતો હોય એ જૂઠું કે ને તો એને ગળે ઉતરે છે. જ્યારે મહાપુરુષની સામે તમે સંશય ભ્રાંતિ ભ્રમણા કપટ છળ તર્ક વિતર્ક બધાય દોડાવો, પણ તમે લક્ષથી જુઓ કે આ પુરુષમાં કંઈ છે કે નહીં, અને જોયા પછી જો નક્કી થઈ જાય કે ના સમર્થ પુરુષને સત્તાધીશ પુરુષ આપણને મળ્યા છે, તો તમારે મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? અને ચિંતા કદાચ કરીએ, માની લો તો આ સૃષ્ટિ પર આપણે કરીએ શું બાકી? એ એક સવાલ છે. ભલે ગમે તે કોઈ ફાંકા મારે તો આ સૃષ્ટિ પર શું કરી શકે? પરમાત્માની રામદેવજી મહારાજની ઈચ્છા વગર, ગુરુની ઈચ્છા વગર, સાહેબની ઈચ્છા વગર કોઈની તાકાત નથી કોઈ કંઈ પણ કરી શકે. એને જે ચિતરવું છે, એને જે કરવું છે એ કરી ન જ રહેશે. અહીંયા તમારું મારું કંઈ હાલતું જ નથી, પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે વર્ષો જતા રહ્યા છતાંય આપણને ત્રણ પેઢી, બે પેઢી અને વર્તમાન પેઢી જે સંબંધ જડવી રહ્યો છે એની સાક્ષી છે કે આપણા મહાપુરુષોએ તમને સ્વીકાર્યા છે, અમને સ્વીકાર્યા છે, અમે તમને સ્વીકાર્યા છે, તમે અમને સ્વીકાર્યા છે, એની આ સાક્ષી છે. નકર ત્રણ પેઢી સુધી સંબંધ ન રહે. આ સંબંધ આપણો નિસ્વાર્થ સંબંધ છે, કોઈ બી પ્રકારનો તમારો બી સ્વાર્થ નથી, કોઈ બી પ્રકારનો અમારો પણ સ્વાર્થ નથી. એવી જગ્યા તમે જોઈ છે? આ જોઈ પહેલી વાર, વર્ષો થઈ ગયા તમે જોયું છે? કોઈ પણ પ્રકારની તમારે વાત કરવામાં આવે તમારા સાથે, કોઈ પણ સ્વાર્થવાળી વાત હોય તો બતાવી દો, કે તમારી પાસે કંઈક લઈ લેવું હોય, તમને કંઈક છેતરવા હોય, તમને ક્યાંક ફસાવા હોય હોય તો બોલો. આ હું શા માટે વાત કરું છું? જે મહાપુરુષો જે શુદ્ધિમાન છે એ કેવી રીતે આંકે છે એ બાજુ આપણી નજર જાય એ માટે હું કહું છું, બીજું કોઈ કારણ નથી. પણ આપણો ખ્યાલ રહેવો જોઈએ કે આ રંગમંચની અંદર દરેકને પાત્ર પરમાત્માએ હોય પાછે, અને હવ હું પાત્ર નાટકની અંદર ભજવી રહ્યા છે, પણ છતાં પોતાને ખ્યાલ તો રહેવો જોઈએ કે આપણો સૂત્રધાર તો પડદા પાછળ છે, એ દોરી જેમ ફેરવે એમ આપણે નાચવાનું છે. કારણ કે જગતની વાત જુદી છે, પણ જેની માથે ધણી હોય એની વાત જુદી છે. દુનિયામાં ઘણા બધા મરદ ધણી હોય, ઘણા બધા સુખી હોય, ઘણા બધા પૈસાદાર બી હોય, ધણી રૂપાળા પણ હોય, પણ તમારા ને મારા માટે પ્રતિવ્રતા નારીને આપણા ધણી સિવાય કોઈ ધણી આપણને ગમે નહીં. અને એવો જ્યારે નિશ્ચય થાય, સૃષ્ટિ પર જેને માનતા હોય એવો જ્યારે અડગ નિશ્ચય થઈ જાય, અડગ નિશ્ચય થઈ જાય, પછીને આ સૃષ્ટિ પર કંઈ જ કરવાનું નથી હતું. એ બંધનથી મુક્ત થઈ જાય છે અને એ એવો બની જાય છે કે જે કંઈ મહાપુરુષોની પરંપરા છે યુગોથી ચાલી રહી છે એ પરંપરાને આગળ પાછળના કોલ કરારના કારણે, વચનના કારણે ચલાવવા માટે જે આવા અમર બની ગયેલા પુરુષો મનુષ્ય અવતાર લઈને આવે છે અને પાછા એના એ પ્રવાહની અંદર જીવ જે કંઈ બંધનમાં ફસાયો છે, જીવ જે કંઈ મોહ માયામાં ફસાયો છે, એમાંથી બહાર કાઢવાની કંઈક ના કંઈક અંશે યુગોથી મહાપુરુષોએ કોશિશ કરી છે. એવા મહાપુરુષો યુગોથી પાકતા એવા છે, આજ પણ પાકે છે અને ભવિષ્યમાં પૃથ્વી રહે ત્યાં સુધી પાકશે. જિજ્ઞાસુનું ધ્યાન રાખવા માટે યુગોથી એ પરંપરા શુદ્ધિમાન હોય. મુક્તિ મોક્ષ એક સમજવા જેવી વસ્તુ છે. મુક્તિ એક એવી શબ્દ છે કે બંધનથી તમને મુક્ત કરે છે, મોક્ષ
મોહના બંધનથી મુક્ત કરે છે અને પોતાનું ઘર જેને પ્રાપ્તિ થઈ જાય સ્વયં સ્વરૂપમાં સ્થિર થાય, છતાં પણ એને આ સૃષ્ટિ પર જો આવવું હોય કંઈ સેવા કંઈક મદદ કરવા માટે અથવા મહાપુરુષની આયરે કંઈક ભયબંધી કરીને કંઈક ખેલ નાખવા આવવું હોય તો આવી શકે છે, અને વ્યાપકમાં પોતાના સ્વરૂપમાં રહેવું હોય તો કાયમ માટે રહી શકે છે. મુક્ત એને કહેવાય કે 84માં જાય તો પણ મુક્ત, મૃત્યુલોકમાં આવે તોય પણ મુક્ત, પોતાના વતનમાં જાય તોય પણ મુક્ત, ગમે ત્યાં જાઓ તો મુક્ત. શું કામ? કે શુદ્ધિ જેને જેની ચાવી મળી જાય છે તો નરકમાં પણ એ મુક્ત છે, 84માં પણ મુક્ત છે, કર્મની અંદર પડેલો હોય તો પણ મુક્ત છે. કારણ કે જેમ અગ્નિ છે એની તાકાત કેવી છે? આ વિશ્વની કોઈ પણ વસ્તુ અંદર નાખી દો પોતાના રૂપ બનાવી દેશે, એ અગ્નિને કંઈ કરી શકે નહીં. દુર્ગંધ વસ્તુ નાખી દો તો અગ્નિ દુર્ગંધવાળી થઈ જાય એવી તો ના બને. સૂર્ય પ્રકાશ હશે અનંત ઘરની અંદર એનો પ્રકાશ જાય છે, અનંત ઘરમાં ફરીને આંટો મારીને જાય છે, છતાં એનો એને કોઈ અસર ના થઈ શકે. એમ જે સમર્થ તુલસીદાસજી મહારાજે કીધું, સમર્થ કુ નાહી કછુ દોષ ગુસાઈ. સમર્થ છે જેની પાસે તાકાત છે, જેની પાસે સત્તા છે, જે મુક્ત થયા છે, જેને પરમાત્મા સાથે નાતો છે અથવા ગુરુ સાથે નાતો છે, જે પોતે એ બધા એવા પુરુષો છે કે ધારે તે કરે, ઈ જે કરે ઈ નીતિ, ઈ કરે ઈ નિયમ, અને ઈ કરે જ ઈ સત્ય. કારણ કે એ સત્ય સત્ય અને સત્ય છે, માટે એક ખાંડની પૂતળી બનાવો, હાથ પગ નાક કાન બધું બને, પણ ગમી આ બટકું ભરો મીઠી જ લાગે. કારણ સળંગ જે સત્ય છે એને સ્વીકારવા માટે હરદમ, પણ એક છતાંય આ દુનિયામાં નામનો મહિમા બહુ મોટો છે. આવડી મોટી સૃષ્ટિ છે આપણે જોઈ, કદાચ કોઈ વસ્તુનું નામ ન હોત તો આ વ્યવહાર કેવી રીતે થાત? કોઈ પણ વસ્તુનું નામ ન હોત તો આપણે આ કેવી રીતે આ બધું કરત? માટે નામનો મોટો મહિમા છે, અને નામનો મહિમા મોટો છે એટલે જે જે પુરુષોએ આવનીમાં આવી મહેનત કરી, કાદવની અંદરથી, કાંટા કાંકરાની અંદરથી, સંકટમાંથી, આયફતમાંથી, ઉપાધિમાંથી, એવા ભયંકર વાડામાંથી જીવો પીસાતા એવી જગ્યા મહાપુરુષો અવતાર લઈ અને ધીરે ધીરે એવું સફાઈ કામ કરતા હોય, વર્ષો જતા સરસ મજાનો એ બગીચો અને નિર્ભય ભૂમિકા બનાવી દેતા હોય છે. આવી એક મહાપુરુષોની લહેર અને મોજ હોય છે, અને ત્યારે જ એમનો મહિમા છે કે જે જે પુરુષોએ મહેનત કરી એનો જ મહિમા ગવાણો છે. અને એ નામના મહિમાના કારણે જ આજ આપણે સવારામ બાપાને, એક બળદેદાસ બાપુના નામથી, એક જબુબાના નામથી જે કંઈ આપણે સત્સંગ કરી કરવો જ પડે. શું કામ? કે જેને જે મહેનત કરી છે એ મહેનતને યાદ કરવાથી આપણને પ્રેરણા મળે છે કે આવા સત્તાધીશ પુરુષો હોય જેને કંઈ જરૂર ન હોય, કોઈ ની પડી ન હોય, તોય રાત દિવસ બીજાના ભલા માટે આટલી બધી મહેનત કરતા છે, એનું પાછળનું કારણ શું હોય છે? જોકે વિશેષ તો મને સમજાતું નથી અને હું અત્યારે કહીશ નહીં, પણ વિશેષ કંઈ નહીં કહેતા. આજ શ્રી રામદેવપીરના વિસામે બાપાના સાનિધ્યમાં, બળદેવદાસ બાપુની તપોભૂમિના સાનિધ્યમાં, ઈશ્વરીય મહાદેવ શિવજી મહારાજની આ ભૂમિમાં ગૌશાળા, નાગદેવ બેઠા છે, રામા સરોવર હમણાં ખાલી કરી નાખ્યું હતું, તે સારું થયું, બધી ખાલી કરી સાફ કરીને પાછું ભરી દીધું, ના કે હવે પાણી પછી બંધ કરી દીધું, પણ ભરી ગયું આપણે ભાગશાળી, અને એનું પૂજન કરીને આજે શ્રીફળે પણ આપી દીધું, એકવાર ખાલું કરી નાખ્યું હતું. એટલે આ ભૂમિ પર વારંવાર, હજી મેં જે કીધું એ બાપુ કહેતા હતા, સવારમાં બાપાની સંપત્તિ જ હું વાપરું છું એ યાદ રાખજો, હજી આ એમને કંઈક બધું ફિટ કરી રાખ્યું છે. એ તો એમ કહેતા કે અહીં મોટું ગામ બનવાનું છે, અને એ અણસાર પણ દેખાય છે, અને આપોઆપ બન્યા જાય છે. પણ આપણો લક્ષ્ય તો એવો હોય, આ સૃષ્ટિ યુગોથી છે, કબીર સાહેબે કીધું એવો લક્ષ્ય રાખવાનો, જીવન વારે વારે મળતું નથી, અને કદાચ મળે તો સમય મળતો નથી, અને સમય મળે તો એવા પુરુષ મળતા નથી, એવા પુરુષ મળે તો એ બુદ્ધિ મળતી નથી,
એવી બુદ્ધિ મળે તો એવું કંઈક કરવાનો સંજોગ મળતો નથી ને આપણને આ બધા સંજોગ મળ્યા છે. જીવનમાં જે કરવું હોય કરી લેજો, બસ વિશેષ કંઈ નહીં કહેતા. ફરી એકવાર ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણે વંદન કરી, સાજનદાઓ કલાકારને દિલથી આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને આપ પ્રેમથી જે આવ્યા છો તો મારા તરફથી આપનું સ્વાગત કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શ્રી રામ.